ફાળિયાદ રોડ પર પાંચપડા વિસ્તારમાં આવેલી બોટાદની ઉમા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થામાં યોજાયા વિવિધ કાર્યક્રમો. તારીખ 1/3/2018 અને ગુરુવારે સવારે 9 કલાકે પાળિયાદ રોડ પર આવેલ ઉમા એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સુંદરમ પ્રાથમિક શાળા તથા શિવધારા વિદ્યાલય ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 10 અને 12 ના વિદ્યાર્થીઓને શુભેચ્છા સમારોહ, મોક ટેસ્ટ તથા શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન, તેમજ 10-12 ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી મોટિવેશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઈઆઈ અને શાળાના કર્મચારીઓને સન્માન પણ યોજવામાં આવેલું હતું. ઉપસ્થિત મહેમાનોને હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સેજામોર સાહેબ, પીપાવત સાહેબ, જીડી પટેલ સાહેબ, આરએફઓ ચૌધરી સાહેબ, રાણપુરની ગોપાણી પોલિટેકનિક કોલેજના અધ્યાપકો પ્રોફેસર રાણપુરા મોદી સાહેબ, મોટિવેટર શ્રી બકુલભાઈ જેબલિયા, અન્ય શાળાના પ્રતિનિધિઓ, ટ્યુશન ક્લાસના સંચાલકો તેમજ ઉમા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રમાબેન ત્રિવેદી, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડીએન રાચડિયા, સાધનાબેન તથા સિનિયર શિક્ષક શુભેચ્છક વિક્રમસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક દ્વારા સફળ રીતે કરવામાં આવેલ હતું. અન્ય વક્તાઓ જે આજે ઉપસ્થિત રહ્યા છે તે સૌ, અને હું ઘણી વાર મારા બાળકોને કહેતો હોઉં છું કે તમારી ઉંમર 18 વર્ષની થાય, 20 વર્ષની થાય, શિવધારા વિદ્યાલયના કેમ્પસની અંદર ત્રિવિધ કાર્યક્રમની અંદર. મારું નામ ડુમાણિયા ધરતી બી છે. હું કેજી 1 થી તે ધોરણ 10 સુધી અહીં જ ભણી છું. અહીંના મને મારા અનુભવ કહેતા મને એટલો ગર્વ થાય છે કે મારી આ સ્કૂલ છોડીને જવાનું કહેતા મને રડવું આવે છે. મને નાનપણથી તો હજુ સુધી યાદ છે કે મેં કઈ પ્રવૃત્તિમાં ભાગ લીધો છે. નાની નાની પ્રવૃત્તિની ગુણવત્તા તેની અસર આપણને જીવનમાં કઈ રીતે પહોંચાડે છે તેવા તેવા તેઓ અમને ગુણવત્તા પર અમારા સરો. આજ અમારી સ્કૂલમાં કાર્યક્રમ કારકિર્દી માર્ગદર્શન અને 10 પછી વિદ્યાર્થીઓને શું કરવી, કઈ સ્ટ્રીમ પસંદ કરવી અને તેમાં તેમને કઈ રીતે આગળ વધવું તે અંગેનું માર્ગદર્શન અમારા શિક્ષકો આચાર્યગણ ને યોજવામાં આવ્યો હતો. તેમાં મહાન અનુભવો શિક્ષકોએ બાળકના આગળના ભવિષ્યમાં ઘડતર કઈ રીતે થાય, તે કઈ સ્ટ્રીમ પસંદ કરે, શું કરે અને તેનો આગળનો ભાગ તે 10 પછી તે શું કરે અને તેનો પાયો મજબૂત કરે. હવે આ સ્કૂલમાં તો અભ્યાસ કરે છે, તો અભ્યાસની સાથોસાથ તે કઈ કઈ ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલો? હું આ સ્કૂલમાં અભ્યાસ કરું છું. અભ્યાસ સાથે સાથે હું રમતોત્સવ, સિંગિંગ કોમ્પિટિશન, લેખન, નિબંધ, ડાન્સ વગેરે પ્રવૃત્તિમાં ભાગ લઉં છું અને આ સ્કૂલમાં દર વર્ષે અનેક પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે અને જેથી અંદરમાં રહેલી શક્તિનો મારો વિકાસ થાય છે. તું જે ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લે છે તો શું એની અસર તારા ભણતર ઉપર કોઈ પડે છે વિપરીત? હું આ પ્રવૃત્તિમાં ભાગ લઉં છું એની અસર મારા શિક્ષણ ઉપર ઘણી જ પડે છે કેમ કે મારે અંદરમાં રહેલી શક્તિનો નિકાસ થાય છે અને ભણવા ઉપર મારી એ શક્તિનો ખૂબ જ અસર થાય છે. એવું છે ખરું કે બધા એમ કહે છે કે ઇતર પ્રવૃત્તિઓમાં તમે રસ લો તો ભણવાનું બગડે, તો તું એવું માને છે? ના, હું એવું સેજે માનતી નથી. ઇતર પ્રવૃત્તિમાં ભાગ લેવાથી પોતાની અંદરની શક્તિ બહાર આવે છે અને ભણવાનું અને ઇતર પ્રવૃત્તિ સાથે ગહેરો સંબંધ હોય છે. તો તારી પછીની જે બાળકો છે અહીંયા ભણે છે એને તો શું કહેવા માંગે? મારી પછીના બાળકો આવતી પેઢીને હું એવું જ કહેવા માંગુ છું કે તમે બધી પ્રવૃત્તિમાં ભાગ લો, ભણવાનું તો કરો પણ સાથે સાથે બધી પ્રવૃત્તિમાં ભાગ લો, તેમાં ઉત્સાહ ભાગ લો અને જો તેમાં હાર થાય તો કોઈ નિરાશ નહીં થાય અને મારી કઈ ત્રુટીને કારણે મારી હાર થઈ છે એ જોવાનું છે. આ કારણ અભ્યાસક્રમ દરમિયાન તને શાળામાંથી કેવો પ્રતિભાવ મળ્યો, તને શિક્ષકો તરફથી કેવી સહાય મળી છે? માઉં આ શાળામાં ભણતર દરમિયાન મારે કોઈ પ્રશ્ન હોય તો તરત હું શિક્ષકને કહેતી અને શિક્ષક મને તરત એનો જવાબ સોલ્યુશન આપતા અને મારા ઘર અંગેનું કોઈ સોલ્યુશન હું મારા શિક્ષકો પ્રિન્સિપાલને કહેતી અને તરત મને રિસ્પોન્સ આપતા અને સોલ્યુશન કરતા અને મારી જે ઓછી ક્ષમતા છે તેન ઉપર મારું વધારે ધ્યાન આપવામાં આવતું. આજરોજ શિવધારા વિદ્યાલય સંસ્થામાં મોક ટેસ્ટમાં લેવાયેલ, બોટાદ ખાતે લેવાયેલ વિવિધ સ્કૂલમાં મોક ટેસ્ટ લેવાયેલ, જેમાં અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિવધારા વિદ્યાર્થીઓના વિદ્યાર્થિનીઓ
અવલ નંબર પ્રાપ્ત કરેલ હતું, જેના માટે એમને ઇનામ એનાયત કરેલ હતું અને સર્ટિફિકેટ સાથે સર્ટિફિકેટ બિરુદ આપવામાં આવ્યું હતું અને અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ હતું, જેમાં તેમને મેડલ તેમજ અન્ય સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ હતું અને એની સાથે સાથે જ ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શિવધારા વિદ્યાલયના શિક્ષકો તેમજ ટ્રસ્ટીગણો દ્વારા એક પ્રોગ્રામ એનાયત પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો, જેમાં મોટિવેશનલ મુખ્ય મહેમાન તરીકે RFO સાહેબ રોહિતભાઈ ચૌધરી આવેલા હતા, તેમજ DEO કચેરીના EI જમોડ સાહેબ, પીપાવત સાહેબ તેમજ GD પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. એની સાથે સાથે તે જ સાથે વિવિધ સ્કૂલના પ્રતિનિધિઓ પણ હાજર હતા અને વિવિધ ટ્યુશન ક્લાસના પ્રતિનિધિઓ તેમજ મોટિવેશનલ સ્પીચ આપવા માટે ઉપસ્થિત રહેલા બકુલભાઈ જેબલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ તે વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવા માટે રાણપુર NM ગોપાણી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાંથી આવેલા સાહેબો પ્રોફેસર સાહેબ કલ્પેશ જસવાણી, પછી NM રાણપુરા અને JD દાણી સાહેબ હાજર રહ્યા હતા અને આ દરેકનું સંચાલન શિવધારા વિદ્યાલયના પ્રમુખ શ્રી રમાબેન ત્રિવેદી, મેનેજમેન્ટ ટ્રસ્ટી શ્રી DM રાછડિયા તેમજ શુભેચ્છક શ્રી વિક્રમસિંહ ચુડાસમાના હસ્તક થયેલું હતું.